જય માતાજી બધા દાયરાને. સ્વાગત છે ભાઈ આજના નવા બ્લોગમાં તમારું બધા મિત્રોનો. અત્યારે આપણે વાડે આવી ગયા છીએ, બેઉના વાડે આવી ગયા છીએ. નવા બાજુ પાછળ અડધી ઊભી છે વાડા અંદર અને અડધી બહાર રખડે છે. અને પવન અત્યારે બહુ એટલે બહુ છે. માઇક પર આવીને હું માઇક પહેરીને જો આ બ્લોગ બનાવું છું, નકર તો કાંઈ સંભળાય એમ નથી લાગતું. તો આજના બ્લોગમાં સ્વાગત છે. 5-6-7 દી જેવું થઈ ગયું બ્લોગ આજે આવે છે. મોડો બહુ કરીને એક વિડીયો બનાવવામાં ટાઈમ જ નહોતો મળતો. ભેવનું કામ હતું, પાછું આગળનું વાવાઝોડાની આગાહી ને બધું હતું. એમાં એક તો ફોનમાં બેટરી નથી રહેતી, 2-3 દી ત્યાં લાઇટ નથી, એના કારણે. ચાલો આજનો બ્લોગ આપણે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, જોઈ શું બને છે આજના બ્લોગમાં. આપણે અત્યારે જો આપણે વાડે આવી ગયા છીએ અને ભેવના વાડે બેઠા છીએ. અને પવન તો અત્યારે વાત જવા દે, એવો પવન દે છે. જાણે કે એમનો આમ જો ધુખર ઉડતી આવે, વાવાઝોડા જેવું લાગે છે અત્યારે. હવા બહુ એટલે બહુ આવે છે પવન. અને આપણે તે ખાટલો લઈ આવ્યા અહીંયા, અને હવે થોડીક વાર લંબાવી દે હું અહીંયા નિંદર કરશું. હાલો બહેના રહેજો આગળ આગળ બ્લોગમાં, છેટ સુધી જોજો અને લાઈક કરી દેજો. નવા આવ્યો તો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો. 2-1 જ થાય લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો આગળ આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. આપણે વિડીયો વાગી ગયા છે બપોરના 12. તમને મેં કીધું હતું ને કે વરસાદ આવવામાં છે, તો જો છાંટા પડવા માંડ્યા છે. તે કંઈક છાંટા પડે દેખાતો તો નહીં હશે, પણ આમ જો લાગે વરસાદ આમ છાંટા પડે છે. અને પાડો હાઈલો આવે છે જો અખની મસ્તીમાં હાઈલો આવે. આવી રીતે જો પવન આવે છે, છાંટા થોડા થોડા પડે છે. એટલે હવે હું કરે આવી જાય સારું, કે વરસાદ કાંઈ એવું પણ છૂટી જાય તો જોઈ લઈએ પાડો જાય છે ઘરે. અને જો વરસાદ આવી ગયો છે ને હવે આપણે ભાગવું પડશે ઘરે, કેમ કે છાંટા ચાલુ થઈ ગયા છે જોરના. હવે હું થાય કેટલીક વાર પીએ. હાલો હવે ઘરે નીકળી ખાટલો પડીને ભેવું વાળા અંદર હજી પોઈ રહી છે. અને છાંટા ચાલુ થઈ ગયા છે. હવે હું કહો વરસાદ આવવાની તૈયારીમાં છે. અને હું માઇક કાઢીને વાત કરું. હાલો તો હવે ઘરે નીકળી. અત્યારે સાંજનો ટાણો થઈ ગયો અને આવો કાંઈક વરસાદ થયો છે. જો કોરો ભીનો થયો છે, થોડો ઘણો આવ્યો ને થોડો ઘણો ન આવ્યો, પણ પવન બહુ છે અત્યારે જોઈ લે. અને થોડા ઘણા છાંટા પડ્યા એટલે કરલી રદી આવી ગઈ. આમ બધું સારું સારું દેખાવમાં જોઈ લે એટલો વરસાદ આવ્યો આપણે. આવો કાંઈક અત્યારે વાતાવરણ થાય છે અને 7 વાગી ગયા છે સાંજના. આપણે દૂર થઈ અને નીકળી ગયા છીએ ધીરે જેવા ગાડીથી. જુઓ ગાડી છે અને અત્યારે વરસાદ આવ્યો તો કાંઈક આવો માહોલ થઈ ગયો છે. આપણે દૂધના કેન બાજુમાં ટીંગી અને હવે દૂધ દેતા આવીએ ડેરીએ. અને આપણો વ્લોગ આજનો કાલે કન્ટિન્યુ કરશું, કેમ કે હવે અત્યારે મોડો થઈ ગયો છે. અમારો સાંઢીઓ દેખાતો હોય તો અમે જો ચાલો હવે કાલે પાછા મળીએ. માતાજી પાછા પવન બહુ છે હમણાં, થોડીક તકલીફ રહે. આજ માઇક પણ પાછો નથી લઈ આવ્યો અને આગળ વરસાદ બંધ છે. ઘઉં આટું ફટોફટ ચરો વાટી નાખ્યું, ચાલો જુવાર વાટી નાખો. સવારથી વરસાદ ચાલુ હતો, અત્યારે થોડીક વાર બંધ રહ્યો છે. દાંતો ઉપાડીને પડી ગયો હવે, અત્યારે થોડીક વાર હવે બંધ રહ્યો છે. અને એકદમ નજો પથારી ફેરવી દીધી, આવો હોઈ ગયા. પણ કાંઈ વાંધો નહીં, હવે થોડાક દિવસમાં પાછો સેમમાં ચાલો થઈ જાય એટલે ઘઉં છૂટી જાય. અત્યારે તો વાઢવું પડશે 2-3 દી હજી. આજે આટલો વાઢ આ ગરમ વાઢવું નિગતનું બહુ અઘરો છે. અને આપણી જુવાર છે, તમને ખબર હતો ગદમની બાજુમાં નવી હતી, એમાં વાઢ નાખ્યો. અત્યારે નહીં, કાલે નાખ્યું હતું. અત્યારે જુવાર અહીંયાથી કંઈ નહીં આવતી. આજ ગાડી બાપા લઈ ગયા છે, હાથેથી સારું પડશે. ચારી પવન બહુ છે અત્યારે, હાલો ફટોફટ ચરો વાંચવા. દ્વારકા જિલ્લામાં રહી છીએ એટલે એ બાજુ તો તમને ખબર
કરો તો વાવાઝોડાની અસર વધારે થાય એ બાજુ છે, એટલે પવન એ બાજુથી વધારે આવે છે. અત્યારે દ્વારકા આપણે સાવ નજીક જ થાય, હાવ એટલે હાવ જ નજીક કહેવાય. અને આ બાજુ જો પાછા વાદળા ઉપડ્યા છે ઘરે, વરસાદ આવે તો આવે જો લાગે છે એવું. અને અહીંયા જુઓ કરફ્યુ લઈ ગયો, જુવારનો લોહી નીકળે છે, આવું બધું છે અહીંયા. જુવાર ચોમાસામાં વાટવી બેવું કરવું બહુ અઘરો છે. તો જુઓ ફટોફટ વાઢી નાખો, આજુ કરફ્યુએ પથારી ફેરવી દીધી, પગમાં લાગી ગયું બહુ જોરદાર. આ બાજુથી છાતા આવે છે એવું લાગે છે. ચાલો આગળ મળીએ, વસ્તુ દેખાડો આગળ. પોલી બાજુ સામે સેટે વરસાદ પડે અને અહીંયા ખાઈ નથી, દેખાતો જો વરસાદ પડે છે જોરથી વરસાદ પડે અને પવન બહુ છે અને અહીંયા આપણે ઊભા અહીંયા કાંઈ નથી. અને આમાં જો આ બાજુ બધે વરસાદ પડે છે, આવી રીતે જો આમાં બધેમાં વરસાદ પડે છે આમાં બધામાં. તો અત્યારે આપણે પાછા વાડી આવી ગયા છીએ અને આગળી વરસાદ બંધ થયો, ચાલો વાડીએ ચક્કર મારતા આવી. અને આ બાજુ કેટલો પાણી બધું ભરાઈ ગયું છે, આ તરા અડધી ભરાઈ ગઈ પાણીથી. અને આ બાજુ જો બધે પાણી ભર્યું, તમે દેખાતો હોય તો તરા કેટલી ભરાઈ ગઈ અને પવન અત્યારે બહુ છે. અને આપણે અત્યારે વાડી આવી ગઈ, હવે અત્યારે કામ નહોતો, ઘઉંને ચારી ફેરાઈ લીધું, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને આજનો વ્લોગ આટલો જ છે, આ વ્લોગને અહીંયા સુધી આપણે રાખીએ હવે. અને હવે મળીએ નવા વ્લોગમાં. આ તમને વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. તો વ્લોગ સારો લાગ્યો લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો, તો કાંઈક વ્લોગ બનાવવાની મજા આવે. અને હવે ચોમાસો આવી જશે એટલે મજા આવશે એનો વ્લોગ બનાવીને, કેમ બધું હરિયાળી બધા થઈ જાય, ઘઉં આપણે છૂટશે હવે સારું કહેવા બધા માટે, કેમ કે વાવણીનો સિઝન હવે કમ્પ્લીટ થવાની છે બધા. ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ, હવે મળીએ નવા વ્લોગમાં. અને હાલ પરમ દિવસ પાછો વ્લોગ ચાલુ કરી, કેમ કે વરસાદનો છે ખબર નથી પડતી. વ્લોગ બનાવવું તો કરો વાંધો ન આવે, પણ લાઇટ નથી રહેતી, બીજો કાંઈ વાંધો નથી, એટલે મોબાઈલમાં ચાર્જિંગ હોય ના હોય. ચાલો હવે મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.